गुड मॉर्निंग बाल मित्रों, आप सबनु श्री ओजो विद्या मंदिर नी एजुकेशन चैनल में फरी एक बार स्वागत छे। बाल मित्रों, अगो आपणे विज्ञान अने टेक्नोलॉजी ना बे वीडियो जोया। धोरण 6 मां जे प्रथम पाठ छे खोराक क्यांथी मळे छे तेनी आपणे अगाउ चर्चा पण करी। हवे बाल मित्रों, खोराक ना आधारे प्राणीओना प्रकार पाडवामां आवे छे, તે પણ આપણે અગાઉના વિડિયોમાં જોયું। ખોરાકના આધારે પ્રાણીઓના ત્રણ પ્રકાર પાડ્યા છે, જે અહીં બોર્ડ પર મુદ્દા સ્વરૂપે સમજાવેલા છે। સૌપ્રથમ છે તૃણાહારી પ્રાણીઓ, અને બીજું કેવું હોય તો શાકાહારી પ્રાણી પણ કહી શકાય। તૃણાહારી પ્રાણીઓ એટલે શું તમને પ્રશ્ન થાય, સર તૃણાહારી પ્રાણી એટલે શું? તૃણાહારી પ્રાણી એટલે જે પ્રાણીઓ ખોરાક તરીકે, સાંભળજો બાળ મિત્રો, જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિ પેદાશનો ઉપયોગ કરે છે તેને તૃણાહારી પ્રાણી કહેવાય। તેને કેવા પ્રાણી કહેવાય છે? તૃણાહારી। મતલબ કે તેઓ માંસ ખાતા નથી, તેઓ અન્ય કોઈ પ્રાણીઓનો શિકાર કરી ખાતા નથી। બાળ મિત્રો, હરણ એ તૃણાહારી પ્રાણી છે, સસલું પણ તૃણાહારી પ્રાણી છે, કારણ તેઓ માંસ ખાતા નથી, તેઓ ફક્ત અને ફક્ત વનસ્પતિ કે વનસ્પતિ પેદાશનો જ ઉપયોગ કરે છે। બાળ મિત્રો, તે જ રીતે બીજો પ્રકાર છે માંસાહારી પ્રાણી। તમને થશે કે સાહેબ વળી પાછું માંસાહારી પ્રાણી એટલે શું? તો બાળ મિત્રો, જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓ કે પ્રાણીજ પેદાશનો ઉપયોગ કરે છે, તેઓ માત્ર પ્રાણીઓ અને પ્રાણી જ પેદાશનો ઉપયોગ કરે છે, એટલે કે તેઓ વનસ્પતિનો ઉપયોગ ખોરાકમાં કરતા નથી। તમે ઉદાહરણ તરીકે બે નામ આપી શકો છો, તમે તરત જ કહેશો સાહેબ વાઘ અને સિંહ, બહુ સરસ, તો તે એના ઉદાહરણ છે। જ્યારે તેનો ત્રીજો પ્રકાર છે મિશ્રાહારી પ્રાણી। નામ વાંચતા જ અથવા શબ્દ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય, મિશ્ર એટલે કે બંને વસ્તુ ખાઈ શકતા હોય, છતાં તેને આપણે એક વ્યાખ્યા સ્વરૂપે જોઈએ કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ તેમજ પ્રાણીજ પેદાશનો ઉપયોગ કરે છે તેને મિશ્રાહારી પ્રાણીઓ કહે છે। એટલે કે તેઓ વનસ્પતિ પણ ખાય છે સાથે સાથે પ્રાણીઓનો પણ ઉપયોગ કરે છે, જેમ કે મનુષ્ય। મનુષ્ય વનસ્પતિમાંથી મળતા અનાજ, કઠોળ, ફળફળાદી, શાકભાજી તમામ વસ્તુઓ પણ ખાય છે, સાથે સાથે તે પ્રાણી દ્વારા મળતા પેદાશ જેમ કે મધ, દૂધ વગેરેનો પણ ઉપયોગ કરે છે, સાથે સાથે તેઓ મરઘી, ઈંડા, માંસ, માછલીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો બાળ મિત્રો, આપણે અહીં ત્રણ વ્યાખ્યા, ફર્સ્ટ છે તૃણાહારી પ્રાણીઓ એટલે કે આપણે એને શાકાહારી પ્રાણીઓ પણ કહીશું, બીજી છે માંસાહારી પ્રાણીઓ, ત્રીજી છે મિશ્રાહારી પ્રાણીઓ। તૃણાહારી પ્રાણીઓમાં તો જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિ પેદાશનો ઉપયોગ કરે છે તેને આપણે શું કહીશું? તૃણાહારી પ્રાણી। શું કહીશું? તૃણાહારી પ્રાણી। માંસાહારી પ્રાણી તો જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓ કે પ્રાણીજ પેદાશનો ઉપયોગ કરે છે તેને આપણે કહીશું માંસાહારી પ્રાણી। અને બાળ મિત્રો, તેવી જ રીતે ત્રીજી વ્યાખ્યા મિશ્રાહારી પ્રાણી, તો જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ તેમજ પ્રાણીજ પેદાશનો ઉપયોગ કરે છે તેને આપણે કહીશું મિશ્રાહારી પ્રાણીઓ। ઉદાહરણ પણ તમે જાણ્યા, હવે આપણે આ પછી એનું વર્ગીકરણ પણ જોઈશું। બાળ મિત્રો, તમે આ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ નોટબુકમાં ઉતારી લેશો। ચાલો બાળ મિત્રો, આપણે જે ત્રણ વ્યાખ્યાઓ જોઈ, તૃણાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને મિશ્રાહારી પ્રાણી, તેના આધારે આપણે તેમનું વર્ગીકરણ કરતા શીખીએ। બાળ મિત્રો, અહીં મેં એક વર્ગીકરણ કરો આપેલું છે, તેનું વર્ગીકરણ તમારે તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓમાં કરવાનું છે। બાળ મિત્રો, અહીં મેં તેના નામ પણ આપેલા છે, વાંચી શકો છો, ગરોળી, સસલું, મનુષ્ય, જીરાફ, રીંચ, પતંગિયું, સમડી, ઘુવડ, બિલાડી, ચકલી, ખિસકોલી અને વાઘ। તો બાળ મિત્રો, સૌ પ્રથમ આપણી પાસે છે ગરોળી। ચલો કોણ કહેશે ગરોળી કયા વિભાગમાં આવશે? તો તમે સૌ કહેશો સાહેબ ગરોળીને તો મેં નાના નાના જીવડાને ખાતા જોઈ જ છે, તો
તો એ તો 100% માંસાહારી જ થશે બહુ સરસ ગણોળી ત્યાર પછી છે સસલું તો મેં તમને વ્યાખ્યામાં પણ કીધું હતું સસલું શેમાં આવશે બાળ મિત્રો તો તમે કહેશો સાહેબ સસલું આવશે તૃણાહારી પ્રાણીમાં સસલું ક્યાં આવશે બાળ મિત્રો તૃણાહારી પ્રાણીમાં ત્યારબાદ બાળ મિત્રો ત્રીજો નામ કયું છે યસ મનુષ્ય તો તમે જાણ્યું એમ મનુષ્ય બંને વસ્તુ ખાય છે વનસ્પતિ પેદાશ પણ ખાય છે અને સાથે સાથે પ્રાણી પેદાશ પણ ખાય છે તો બાળ મિત્રો તમે કહેશો કે મનુષ્ય આવશે મિશ્રાહારી પ્રાણીમાં બાળ મિત્રો તે જ રીતે જિરાફને તમે શેમાં મૂકશો તો તમે કહેશો સાહેબ જિરાફને તો અમે કદાચ માંસ ખાતા તો જોયો નથી તો તે તૃણાહારી પ્રાણીમાં આવશે શેમાં આવશે જીરા તૃણાહારી પ્રાણીમાં તે જ રીતે રીંચ હા રીંચ મનુષ્ય જેવું છે તે વનસ્પતિ પેદાશ પણ થાય છે અને પ્રાણી પેદાશ પણ થાય છે તો બાળ મિત્રો રીંચ આવશે અહી મિશ્રાહારી પ્રાણીમાં ત્યારબાદ બાળ મિત્રો એના પછીનું નામ છે પતંગિયું તો બાળ મિત્રો પતંગિયું શેમાં આવશે તો તમે કહેશો કે સાહેબ પતંગિયું આવશે તૃણાહારી પ્રાણીમાં સરસ સમડી તો સાપ અને દુશ્મન બરાબર ને તો પછી સમડી શેમાં આવશે માંસાહારીમાં બહુ સરસ ત્યાર પછી છે ઘુવડ તો ઘુવડને પણ આપણે શેમાં મૂકીશું માંસાહારીમાં ત્યાર પછી છે બિલાડી તમારા ઘરે બિલાડી આવે છે યસ તમે કહેશો હા સાહેબ બિલાડી મારા ઘરે આવે છે તે રોટલી પણ ખાઈ શકે છે ખાઈ શકે નહીં સાથે સાથે ઉંદરનો પણ શિકાર કરી નાખે છે તો બિલાડીને આપણે ગણીશું મિશ્રાહારીમાં ચાલો ત્યારબાદ છે બિલાડી પછી છે ચકલી તો ચકલી તમારા ઘરે આવતી હશે તે દાણા પણ ખાતી હશે અને સાથે સાથે નાના નાના ચીમડા પણ ખાઈ જાય છે જોઈ છે ને ચકલીને યસ તો તે પણ થશે મિશ્રાહારીમાં બાળ મિત્રો હવે રહી ખિસકોલી તો ખિસકોલી એ છે તૃણાહારી અને ત્યારબાદ છે વાઘ તો વાઘ આવશે માંસાહારીમાં તો બાળ મિત્રો આપણા અહીં તમામે તમામ નામ તૃણાહારી પ્રાણીમાં કયા કયા આવશે સસલું જીરા પતંગિયું ખિસકોલી બરાબર ને ત્યારબાદ માંસાહારીમાં કયા કયા આવશે ગરોળી સમડી ઘુવડ વાઘ અને મિશ્રાહારીમાં કયા કયા આવશે મિશ્રાહારી પ્રાણીમાં મનુષ્ય રીંચ બિલાડી અને ચકલી બાળ મિત્રો તમે આ વર્ગીકરણ નોટબુકમાં લખો ચાલો બાળ મિત્રો અહીં આપણે એક જોડકું લખ્યું છે કોલમ એ ની અંદર આપણે ચાર વસ્તુ બતાવી છે તમે જોઈ શકો છો પહેલામાં છે દૂધ પનીર દહીં ઘી જ્યારે બીજામાં છે પાલક ફુલેવર ગાજર અને ત્રીજું છે સિંહ અને વાઘ ચોથું છે તૃણાહારી બાળ મિત્રો દૂધ પનીર દહીં ઘી એ અહીં કોલમ બીમાં શેની સાથે અથવા શેમાં સમાવેશ થાય છે તો તમે અહીં જોઈ શકો છો બીજા પ્રાણીઓને ખાય છે ના તમે કહેશો કે દૂધ પનીર દહીં ઘી ક્યારે બીજા પ્રાણીઓને ખાય તો વનસ્પતિને તેની પેદાશ થાય છે તો તે પણ ના આવે શું તે શાકભાજી છે ના દૂધ પનીર દહીં ઘી બધી જ પ્રાણી જ પેદાશ છે કઈ પેદાશ છે પ્રાણી જ પેદાશ બરાબર ને બાળ મિત્રો હા ચલો તે જ રીતે પાલક ફુલેવર ગાજર તો એ શું છે શાકભાજી શું છે બાળ મિત્રો શાકભાજી ત્રીજું છે સિંહ અને વાઘ તો સિંહ અને વાઘ શું કરે છે તે બીજા પ્રાણીઓને ખાય છે શું કરે છે બીજા પ્રાણીઓને ખાય છે અને અંતમાં છે તૃણાહારી તો તૃણાહારીની વ્યાખ્યા યાદ કરો મેં આપણે એમાં કીધું હતું કે તૃણાહારી પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિ પેદાશનો ઉપયોગ કરતા હોય તેને તૃણાહારી પ્રાણીઓ કહે છે તો બાળ મિત્રો તૃણાહારી પ્રાણીઓમાં આવશે આ વ્યાખ્યા બાળ મિત્રો આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે પણ આપણે શું કરીશું સામે સાચો જવાબ લખીશું જેમ કે અહીંયા આપ્યું છે દૂધ પનીર દહીં ઘી તો તમારે કોલમ બી માંથી ડી વાળો એટલે કે બધી જ પ્રાણી જ પેદાશ છે એ એની સામે એરો કરીને
લખી દેવાનું તે જ રીતે પાલક ફુલેવર ગાજર એ શાકભાજી છે તો પાલક ફુલેવર ગાજર ની સામે એરો કરીને આપણે લખીશું શાકભાજી છે સિંહ અને વાઘ તો તે બીજા પ્રાણીઓને ખાય છે તો તે લખીશું તેની સામે એરો કરી અને તૃણાહારીઓ તો તે વનસ્પતિ અને તેની જ તેની પેદાશો ખાય છે તો તે ચોથામાં એરો કરીને લખીશું બાળ મિત્રો તે સિવાય આપણી પાઠ્યપુસ્તકમાં પણ સ્વાધ્યાય આપેલું છે જે આપણે સૌએ કરી અને મને વોટ્સએપમાં મોકલવાનું રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આપણો પ્રથમ પાઠ અહીં પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજા પાઠ સાથે મળીશું આભાર બાળ મિત્રો